કોમર્સ ફેકલ્ટી ટીવાય બી કોમ ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીને વોશરૂમ જવાની મનાઈ કરી દેવામાં આવી છે દર્શક મિત્રો ચાલુ પરીક્ષામાં વોશરૂમ વોશરૂમની મનાઈ કરવામાં આવી છે ત્રણ રાજ્યોમાં હાર પછી કોંગ્રેસ નરમ સીટ શેરિંગ સંયુક્ત રેલી માટે તૈયાર છે ટીમ મેનેજમેન્ટની ચિંતાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પહેલા ભારતને માત્ર પાંચ જ મેચ રમવા મળશે સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આડત્રીસ હજાર આઠસો ને આડત્રીસ લિંક્સ બ્લોક કરી છે હવે

સુરક્ષિત મેસેજ સાથે વડોદરા મનમોહનનો યુગ શરૂ એટલે કે મધ્યપ્રદેશમાં મનમોહનજીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યો છે કાશ્મીરને કલમ ત્રણસો થી કાયદેસર રીતે મુક્તિ મળી છે હવે કાશ્મીર ભારતનો ભાગ ગણાશે નકલી કચેરી કૌભાંડ પાસેથી ડાયરી સહિતના બસો ને પચાસ થી વધુ કબજે કરવામાં આવ્યા છે બેંકો મજબૂત છતાં આરબીઆઈ ની દરમિયાનગીરી ભેદી મૌનમાં સેન્સેક્સ સિત્તેર હજાર માર્કેટ કેપ ત્રણસો એકાવન લાખ કરોડ ની નવી ટોચે પહોંચ્યું છે જેપી રોડ વિસ્તારમાં એક ઘટના ઘટી હતી જેમાં ભાગીદારની બહેનનું લગ્ન હોવાથી તે પછી તે ફરિયાદ નોંધાવી છે તમારો હિસાબ બરાબર નથી વધુ પૈસા લેવા નીકળે છે કઈને જ ભાગીદારનો યુવક પર હુમલો સામે આવ્યો છે દક્ષિણ ગુજરાત અને દીવના માછીમારો વચ્ચે મધ દરિયામાં હદ મુદ્દે ઘર્ષણ સર્જાયું છે ઉમરગામના દરિયામાં ત્રણ બોટનો ઘેરાવો પણ કરવામાં આવ્યો છે તમામ ન્યૂઝપેપરોની એક જ હેડલાઇન્સ થઈ ગઈ છે ત્રણસો સિત્તેર દર્શક મિત્રો ઘણા સમયથી એક રાહ જોવામાં આવતી હતી કાગડોળે રાહ કહી શકાય તે અંતે જ એક નિર્ણય આવ્યો છે અને આ નિર્ણય એ છે કે કાશ્મીર હવે ભારતનું છે ગઈકાલે અમિત શાહ જે દેશના ગૃહપ્રધાન છે દેશના ગૃહપ્રધાને જે એક વાત કરી છે કે ઉદાર દિલ બતાવવા માટે જમીન દાનમાં આપી દેવી તે યોગ્ય નથી અમે એક ઇંચ જમીન પણ જવા નહીં લઈએ કોંગ્રેસ જે છે તે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકારતું નથી

તરીકે જ નીવામાં આવ્યા છે સાથે શિવરાજ ના યુગનો અંત એટલે કે અસ્ત તેવી પણ માહિતી સામે આવી છે સરકારના પરિપત્ર અનુસાર નવી લઘુત્તમ ફી નક્કી કરવા માંગ કરવામાં આવી છે દાહોદના 25 વર્ષીય ટીઆરબી જવાનનું હાર્ટ એટેક થી મૃત્યુ નિપજ્યું છે

જ્યારે આ પ્રશ્નાર્થ ઉભો થયો ત્યારે સુપ્રીમે ચુકાદો આપ્યો કે આ ત્રણસો હટાવી જોઈએ અને હટી પણ ગઈ દર્શક મિત્રો કાશ્મીર હવે ભારતનો ભાગ મધ્યપ્રદેશમાં મોહન યાદવ રાજ જગદીશ અને રાજેન્દ્ર ડેપ્યુટી સીએમ બે બે ડેપ્યુટી સીએમ ની નિમણૂક કરવામાં આવી છે શેરબજાર ઇતિહાસ રચી રહ્યું છે સેન્સેક્સ સિત્તેર ની નવી ટોચે છે નિરાધાર બાળકો માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવી એક મહિનાનો પગાર ડોનેટ કર્યો છે સંખેડાના રાયપુર ગામે જ બે હજાર અઢારમાં ખેડૂતની હત્યા કેસના અગિયાર જેટલા આરોપીને આજીવન કારાવાસ એસીએ તેના ચુકાદામાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત રાખી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે જે નિર્ણય લીધો છે તે કે માન્ય છે અને યોગ્ય છે બુલ્સ સપોર્ટથી સપોર્ટ થી સેન્સેક્સે સિત્તેર હજારની નવી ટોચ દર્શાવી છે